जय गणेश विद्यार्थी मित्रों, तो आज आपणे धोरण 6 सामाजिक विज्ञान पाठ કેટલામો આયા હતા આપણે? તો પાઠ 8મો ભારત વર્ષની ભવ્યતા, તેના વિશે આપણે સમજીએ. આપણે ગયા વિડિયોમાં સમજ્યા હતા કે ભારત વર્ષની ખેતી કેવી રીતે થતી હતી, તેનું ગ્રામીણ જીવન એટલે કે ગામમાં કેવી રીતે રહેતા હતા અને તેનું નગર જીવન કેવી રીતે હતું. તો આજે તેની આગળ આપણે થોડુંક સમજીએ. તો તમારો પાઠ્યપુસ્તક નંબર 42 ઉપર આપેલું છે પ્રાચીન ભારતમાં કલા. તો પ્રાચીન ભારતમાં તેની કલા કેવી હતી, તે કેવી રીતે કેવી કેવી કલાઓ દર્શાવતા, કેવા કેવા નાટકો કરતા, એ બધા વિશે આપણે થોડુંક સમજ. તો ઇતિહાસવેદો કલાના બે ભાગમાં વહેંચે છે. ઇતિહાસના વિદો છે, ઇતિહાસ જેણે બનાવેલો હોય એ કલાને કેટલા ભાગમાં વહેંચવાય છે? તો કે બે ભાગે વહેંચે છે. તો કઈ કઈ છે? તો એક લલિત કલા અને બીજું નિદર્શન કલા. કઈ કલા છે? તો પેલું છે લલિત કલા અને બીજું શું છે? તો નિદર્શન કલા. તો લલિત કલા એટલે શું? તો જો લલિત કલામાં ચિત્રો, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરે જમાનો સમાવેશ થાય છે. એટલે કે આપણે લલિત કલા હોય તો લલિત કલામાં શેનો સમાવેશ, આપણે ચિત્ર દોરીએ, આપણે ખબર છે દર ગુરુવારે પ્રવૃત્તિ થતી હોય છે, તો આપણે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કંઈક સાંસ્કૃતિક વાસ્તુ વગેરેની પરીક્ષા આપણે લેતા હોય છે, તો તે બધી શેમાં સમાવેશ થાય છે? તો લલિત કલામાં, જેમ કે ચિત્ર, માટી કલા વગેરે. હવે નિદર્શન કલામાં શેનો સમાવેશ થાય? નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે જ્યારે એન્યુઅલ ફંક્શન હોય ત્યારે આપણે નૃત્ય કરીએ છીએ, કોઈક નાટક ભજવીએ છીએ, જેમ કે રામાયણ, મહાભારતનું નાટક હોય, પછી બીજા કોઈ અન્ય નાટક આપણે આવું નજે, તો તેનો સમાવેશ શેમાં થાય છે? તો નિદર્શન કલામાં સમાવેશ થાય છે. તો નૃત્ય અને તેનો સમાવેશ શેમાં થાય છે? તો નિદર્શન કલામાં તેનો સમાવેશ થાય છે. પડી ખબર કે ભારત પ્રાચીન ભારતમાં કલામાં કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કલાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, લલિત કલા અને નિદર્શન કલા, અને તેમાં શેમાં સમાવેશ થાય છે તે. હવે આગળ આપણે ભારતના સાહિત્ય વારસા વિશે સમજીએ. એના વિશે તો ભારતના સાહિત્ય વારસામાં કેટલા ભાગ પાડવામાં આવે છે? તો ભારતના સાહિત્ય વારસામાં ત્રણ ભાગ પાડવામાં આવે છે. પહેલો છે ધાર્મિક, બીજું ધર્મેન્તર અને ત્રીજું વિદેશી મુસાફર. કયા કયા? તો પેલું ધાર્મિક, બીજું ધર્મેન્તર અને ત્રીજું વિદેશી હુમલા. ભારતના સાહિત્યના વારસાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે ત્રણ. કયા કયા? તો એક ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફર. તો આપણે ધાર્મિક સાહિત્ય વિશે થોડું સમજીએ. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તો તમને ખ્યાલ હશે કે આપણા ભારતના વેદો કેટલા છે? તો ચાર વેદો છે. કયા કયા? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ ચાર વેદો છે. તો આ વેદોનો સમાવેશ શેમાં થાય છે? તો ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ કરવામાં આવે છે. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં
આવી. આરણ્યકો એટલે કે મોટા મોટા પુસ્તકો, અને બ્રાહ્મણ ગ્રંથો એટલે બ્રાહ્મણે લખેલા જે ગ્રંથો હોય તે ગ્રંથો. તો શેની શેની સમાવેશ કરવામાં આવે? વેદોને લખવા, વેદોને શેમાં શેમાં લખવામાં આવ્યા? તો બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો એ રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોથપ બ્રાહ્મણ અને બૃહદારણ્ય જેવી અગત્યના ગણાવી શકાય. આમાં પણ બ્રાહ્મણના અલગ અલગ ભાગ પાડેલા છે, જેમ કે શતપથ બ્રાહ્મણ હોય, કોઈ ગોપથ બ્રાહ્મણ હોય વગેરેના અલગ અલગ ભાગ પાડી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. આપણા મહાભારત, આપણા મહાકાવ્યો કયા છે? આ પ્રશ્ન બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ ભારતના મહાકાવ્યો કયા છે. તો કયા આવે? મહાભારત અને રામાયણ. તમારા લોકડાઉન સમયે તમે આના વિશે ભણ્યા, ટીવીમાં કે ન્યૂઝમાં જોયું હશે કે રામાયણ અને મહાભારત શું હતી. તો રામાયણ મહાભારત એ સેના સેનો ત્રિવેણી સંગમ છે? તો સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો. સેનો? સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત, મહાભારત કોણે રચી હતી? તો વેદ ગુરુએ. તો વેદ વ્યાસે રચેલી મહાભારત એ પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. શેનથી ઓળખાતું મહાભારત? તો જય સંહિતાના નામથી ઓળખવામાં આવતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. મહાભારત કેટલા શ્લોકોનું બનેલું છે? તો 1,00,000 શ્લોકોનું બનેલું છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાઓ સાથે આદર્શ સમાન જીવન અને નૈતિકનું ધોરણનું ચિત્રણ કરેલ છે. તો રામાયણ કોણે રચ્યું હતું? તો વાલ્મીકી ઋષિ. તો વાલ્મીકી ઋષિએ શું દર્શાવ્યું છે? કે રામ ભગવાન કેવું પોતાનું આદર્શ જીવન કેવી રીતે જીવતા તે દર્શાવેલું છે. હવે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. આપણે કેટલા ઉપનિષદો કેટલા છે? તો 108 ઉપનિષદો આવેલા છે, જે મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડલ, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોદ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ 6-7 તમને જે મહામૂલા ગ્રંથો આપેલા છે ઉપનિષદો, તે તત્વજ્ઞાન એટલે કે આપણને જે જ્ઞાન આપે છે તેને મહાન ગ્રંથો ગણવામાં આવે છે. પુરાણોની સંખ્યા 18 જેટલી હોય છે. કેટલી હોય છે? જો ઉપનિષદો કેટલા હોય છે? ઉપનિષદો તો ઉપનિષદોની સંખ્યા કેટલી હોય છે? તો 108 ઉપનિષદો હોય છે. કેટલા હોય છે? 108. તો પછી તો પુરાણોની સંખ્યા કેટલી હોય છે? તો 18. પુરાણો કેટલા હોય છે? તો 18 પુરાણો હોય છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાલ આવે છે. આપણે 18 પુરાણો હોય છે તેમાં ત્યાં 5 પુરાણો વધારે ખ્યાલ, વધારે ઉપયોગમાં એટલે કે વધારે સમજવામાં આવે છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મમાંથી આપણને સમાજમાં કેવી રીતે જીવવું તેની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેને શું કહેવામાં? બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથોને શું કહેવામાં આવે છે? તો ત્રિપિટક. શું કહેવામાં આવે છે? તો ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સૂતપિટક એટલે કે સૂત્ર દ્વારા કરવામાં આવેલું, પછી વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. કેટલા પિટક હોય છે? તો ત્રિપિટક. ત્રિપિટક કયા કયા? તો સૂતપિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુતર નિકાય અને મધ્યમ નિકાય અગત્યના ગ્રંથો છે. જાતક કથાઓ કઈ કઈ આવે? તો દીધ નિકાય, અંગુતર નિકાય અને મજ્જિમ નિકાયના અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મલિદમ પાનહો એટલે કે મલિદના પ્રશ્નો અને
આર્યમંજની શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો તમને એમ પૂછે કે નાગસેનના અગત્યના ગ્રંથો કયા કયા છે, તો તમને એક વાક્યમાં આવે તો એક વાક્યમાં જવાબ લખવાનો કે મિલિંદના પાનહો અને આર્યમંજી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. હવે આગળ, તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર એ સહિત પ્રસિદ્ધ છે. તો હવે તિબ્બત ભાષામાં શું પ્રખ્યાત છે, તો તિબ્બત ભાષામાં કજાર અને તંજર, શું કજાર અને તંજર એ પ્રખ્યાત છે. જાતક કથાઓ, વિધ નિકાય, મજ્જિમી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ વહિની, શ્રીત મહેશ શબ્દાનુશાસન, દ્રયાશય અને કીર્તિ મેકોમુદી એ મુખ્ય છે. જે આપણે ઉપર જોયા કે જાતક કથાઓ, દીધ નિકાય વગેરે તો ઉપયોગ જ છે, પણ એની સિવાયના આ પાંચ ગ્રંથો પણ વધારે ઉપયોગમાં લેવાય છે, એટલે કે મુખ્ય ગ્રંથો છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. જૈન ગ્રંથોને કયા ગ્રંથો કહેવામાં આવે છે, તો કે આગમ ગ્રંથ. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે, 12. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે, તો કે 12 સંખ્યા છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા ગ્રંથોમાં વહેંચાયેલું છે, તો કે 14 પર્વ અને 12 ગ્રંથ વગેરેમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દર્શાવૈતાલિક સૂત્ર અગત્યના છે. આ જે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું સાહિત્ય છે, એમાંથી જો તમને નામ આપેલા છે, જેમ કે મુખ્ય ગ્રંથમાં કયા કયા ગણાય છે, તો જે કે આગમો, આચાર અંગ અને વૈતાલિક દર્શાવૈતાલિક સૂત્ર વગેરે ગણવામાં આવે છે. આ તમારું શું હતું, ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં પેલા વેદો કેટલા હતા, તો વેદો 4 ગણવામાં આવે છે. કયા કયા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી બીજામાં શું હતું, મહાભારત અને રામાયણ. મહાભારત અને રામાયણમાં કેવી રીતે તમને મહાભારતમાં 100 શ્લોકો દર્શાવવામાં આવે છે અને રામાયણમાં તેના આદર્શ, કે રામ ભગવાને કેવી રીતે આદર્શ જીવન જીવવાનું શીખવાડ્યું તે દર્શાવવામાં આવે. પછી ઉપનિષદો, તો ઉપનિષદો કેટલા હતા, તો 108. એવી જ રીતે પુરાણો કેટલા હતા, તો કે 18. અને આગમ ગ્રંથો 12 વગેરેનું સ્થાપત્ય કેમાં કરવામાં આવેલું છે, તો ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલું છે. હવે આપણે બીજું શેનું સાહિત્ય વિશે સમજશું, તો ધર્મેન્દ્ર. શેના સાહિત્ય વિશે, ધર્મેન્દ્રના સાહિત્ય વિશે સમજીશું. હવે ધર્મેન્દ્ર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખાય છે. જેમની વિષય વસ્તુ, જેમની કોઈ વસ્તુ હોય, કયા વિષય પર કામ કરવાનું એ ધર્મની બહાર હોય, તો તેવાને શું કહેવાય, ધર્મેન્દ્ર સાહિત્ય ગણવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રસ્તુતિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ જેનો સમાવેશ થાય છે. જે ધર્મમાં સમાવેશ નહીં થતો, ધર્મ અમુક રામાયણ અને મહાભારતનું નાટક કરવું હોય તો એ ધર્મમાં સમાવેશ થાય છે, પણ તેને બહારનું જે નાટક કરવું હોય તે ધર્મમાં સમાવેશ થતો નથી. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. આ જે કાવ્યો, નાટકો, પ્રસ્તુતિઓ વગેરે છે તે શું છે, ભારતના કાયદા ગ્રંથો, જેમાં મનુસ્મૃતિઓ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. તેમાં શેનો શેનો સમાવેશ થાય છે, તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે તે શેનું શાસ્ત્ર છે, તો અર્થશાસ્ત્ર છે, સોરી કાયદા શાસ્ત્ર છે. હવે પાઠ્યપુસ્તક પાના નંબર 43 ઉપર પહેલો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં પણ મોટા મોટા કાવ્યોનો સમાવેશ થયો હતો. તે કાવ્યોના રચનાત્મક કોણ હતા, તો આમાં દર્શાવે છે કે ભાસ, કાલિદાસ,
શુદ્ર ભારવી જેવા મહાન મહાન કાવ્ય મહાન સાહિત્યકારોએ મહાન કાવ્યોની રચનાઓ કરી છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતા જુનિયમ, સ્વપ્નવાસ વદનમ, મુચ્છકટ્ટીયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જે સાહિત્યકારોએ છે તેણે કયા કયા નાટકોની રચના કરી છે, નાટકો અથવા ગ્રંથોની રચના કરી છે, તો કયા કયા ગ્રંથો કહેવામાં આવે છે, તો જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, પછી કિરીના કર્જુતમ, મુચ્છકટ્ટીયમ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં શેનો સમાવેશ થાય? તો દક્ષિણ ભારતમાં એક સાહિત્ય રચવામાં આવ્યું હતું જેને શું કહેવામાં આવે છે, તો સંગમ સાહિત્યના નામથી ઓળખવામાં આવે છે. કયું સાહિત્ય? તો સંગમ સાહિત્યના નામથી ઓળખવામાં. તેની રચના પ્રથમ 3 સદીમાં થઈ હતી. કઈ સદીમાં થઈ હતી? તો 3મી સદીમાં થઈ હતી. મદુરાઈના 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓની વીર કાવ્યની રચના કરી. મદુરાઈમાં જ્યારે 3 સંગમ હતા ત્યારે તેમાં શેની કેટલા કાવ્યની રચના કરી? તો 1600 કાવ્યની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મણિમેખલાય ખૂબ જ અગત્યના છે. 1600 કાવ્યમાંથી કયા બે મુખ્ય અગત્યના છે? તો શિલ્પદિકારમ અને મણિમેખલાય ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે? તો પાણિનીનું અષ્ટાધ્યાયી. કયું? અષ્ટાધ્યાયી. તે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. પાણિનીનું અષ્ટાધ્યાયી કેટલી સદીમાં રચાયું હતું? તો 5મી સદીમાં રચવામાં આવ્યું હતું. અશોકના શિલાલેખ પર પ્રાચીન ભારતના ઇતિહાસને મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. અશોકના શિલાલેખો હોય જે કોતરવામાં આવ્યા હોય તે શેની માહિતી આપે છે? તો સામ્રાજ્યના વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો, તેના નિયમો કેવા હતા અને તેનું વહીવટીતંત્ર કેવું હતું તેની માહિતી આપણને આપે છે. ગુપ્તકાળમાં પ્રસ્તુત કાવ્ય અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાય પ્રસિદ્ધિના લેખક હરિશયન હતા. સમુદ્રગુપ્તના પ્રયાય પ્રસિદ્ધિના લેખક કોણ હતા? તો હરિણેશ હતા. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસિદ્ધતાના લેખક વીરસેન સાબાત. તો ચંદ્રગુપ્તના દ્વિતીયના લેખક કોણ હતા? તો વીરસેન સાબા. અને હર્ષચરિતમમાં હર્ષની પ્રસિદ્ધિ કરી છે. હર્ષચરિતમમાં કોણે હર્ષની પ્રતિતિ કરી છે? તો બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રતિતિ કરી છે. તો આ શેનું સાહિત્ય કહેવાયું? તમને ધર્મેન્દ્રનું સાહિત્ય. ધર્મેન્દ્રનું સાહિત્ય કોને કહેવાય? તો જે ધર્મ, ધર્મ જેની વિષય વસ્તુ, જેનો વિષય અને વસ્તુ ધર્મની બહાર આવેલો છે તેને શું કહેવાય? ધર્મનું સાહિત્ય કહેવામાં આવે છે. હવે ત્રીજો શું છે? તો વિદેશી મુસાફરો. વિદેશી મુસાફરોનું સાહિત્ય કેવું હતું? તો જો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસનોના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસન નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. ભારતમાં અનેક બહારના મુસાફરીઓ આવેલા છે, જે કે ફોરેનર અત્યારે કહીએ છીએ આપણે, વિદેશી મુસાફરી. વિદેશી મુસાફરીઓ આવે છે, તે પોતા આપણી ભારતની સંસ્કૃતિ અને કલાલેખો જોવે છે. તો તેના ઉપરથી તે એક એટલે કે તેના વિશેથી તે પોતાની માહિતી આપે છે કે તમે આના વિશે શું શીખ્યા. તો તેના વિશે તે માહિતી આપે છે અને પ્રજાજીવનને સમજાવે છે. આવા મુસાફરીઓમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્નિસ ખૂબ જ અગત્યના હતા. કોના મુસાફરો? જ્યારે ચંદ્રગુપ્ત સમયમાં જે ગ્રીક એલ્ચી આવ્યો હતો તેણે એ ખૂબ જ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો. ચંદ્રગુપ્તના જીવનમાં જે આવ્યો હતો તેણે કયો ગ્રંથ લખ્યો હતો? તો ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં મૌર્યગુપ્ત વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક
ટોલેમીએ, કોણે? ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી આપી છે. આપણે છે ને ભારતના બંદરો વિશે તેણે માહિતી આપેલ છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફરો ફાહિયાને, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુવન સાંગે, તાત્કાલિક ભારતના સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્વિત ચિહ્ન કર્યું છે. આમ અલગ અલગ આવેલા જે મુસાફરીઓ હતા, વિદેશી મુસાફરીઓ આપણા ભારતમાં રહ્યા, તેને આપણા ભારતને સમજ્યું, તેના વિશે તેને અનેક અનેક ગ્રંથો લખ્યા અને તેના ઉપરથી આપણને સમાજ જીવન અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ રજૂ કર્યું છે. તો આજે આપણે શું શીખ્યા? તો ભારતનો સાહિત્ય વારસો, ભારતનો સાહિત્ય વારસો કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો ત્રણ પ્રકારમાં. કયો કયો? તો ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરીઓ. તો હવે આપણે આગળના લેક્ચરમાં વિદેશીના નવા માર્ગો વિશે સમજીશું. જય ગણેશ.